અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે. મુંબઈથી ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે લઈને કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા અને આ વચ્ચે જે તસવીરો મેં આપણે બતાવી રહ્યા છીએ દિલ્હી એરપોર્ટ ખાતેની આ તસવીરો કે જે આગ્રાની મુલાકાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા છે દિલ્હી. આપણે જણાવી દઈએ બે દિવસીય ભારતની મુલાકાતે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર. ત્યારે તેમનું વિશેષ વિમાન પહોંચી ચૂક્યું છે દેશની રાજધાની દિલ્હી ખાતે. આ તસવીરો અમે આપણે સ્થિતિ બતાવી રહ્યા છીએ દિલ્હી એરપોર્ટ ખાતેથી કે જ્યાં મુલાકાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે વિશેષ વિમાન મારફતે પહોંચ્યા છે દિલ્હી. આપણે જણાવી દઈએ આજે દિલ્હીમાં એક ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે દિલ્હી પહોંચ્યા. તેઓ પોતાના પરિવાર સાથે દિલ્હીમાં ડિનર કરશે. આજની સમગ્ર દિવસની મુલાકાતની જો વાત કરવામાં આવે તો સીધા જ તેઓ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ જે ખાસ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી તેમનો વિશેષ રોડ શો યોજાયો હતો અને આ રોડ શો બાદ ગાંધી આશ્રમમાં તેઓ પહોંચ્યા. ગાંધી આશ્રમમાં પણ તેમણે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ત્યાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધન કર્યું હતું અને ત્યાંથી તેઓ સીધા જ આગ્રા ખાતે પહોંચ્યા હતા. આગ્રામાં પ્રેમની નિશાની અને સાત અજાયબીઓમાં જેનું સ્થાન છે તેવા તાજમહેલની તેમણે પરિવાર સાથે મુલાકાત કરી અને તાજમહેલની વિશેષતાઓ અને તેની ખૂબીઓ વિશે જાણકારી મેળવી અને તેઓ પોતે પણ તાજની આ મુલાકાત દરમિયાન અભિભૂત થયા હતા. કારણ કે વિઝિટર બુકમાં પણ તેમણે આ વિશે ખાસ નોંધ કરી હતી અને હવે તેમની આજની દિવસની જે મુલાકાતની જર્ની છે તેમાં તેઓ દેશની રાજધાની દિલ્હી ખાતે પહોંચી ગયા છે. તેમનું વિશેષ વિમાન દિલ્હી ખાતે પહોંચી ચૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અહીં ડિનર કરશે અને રાત્રિ રોકાણ તેમનું આજે દિલ્હીમાં. બે દિવસીય ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાત છે. આપ જોઈ શકો છો ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી એરપોર્ટથી સીધી તસવીરો ત્યાં હાજર અધિકારીઓ સૈન્યના વડાઓ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવી રહ્યો છે. તો દિલ્હી એરપોર્ટની આ સીધી તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ દેશની રાજધાની દિલ્હી કે જ્યાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે પહોંચ્યા છે. ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન આજે પ્રથમ દિવસે અમદાવાદ, અમદાવાદ બાદ સીધા આગ્રા, આગ્રાથી હવે દિલ્હી પહોંચ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે. આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં આજે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. એક ડિનરનું ખાસ આયોજન કરવામાં આવેલું છે. આ ડિનર ડોનાલ્ડ ટ્રમ્પનું વિશેષ રહે તે પ્રકારના તમામ પ્રયત્નો ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આજે પરિવાર સાથે તેઓ દિલ્હીમાં ડિનર લેશે અને ત્યારબાદ રાત્રિ રોકાણ દિલ્હીમાં કરશે અને આવતીકાલે તેમનો બીજો અને અંતિમ દિવસ રહેશે ભારત મુલાકાતનું અને તે દરમિયાન પણ અનેક કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ રહેશે. અત્યારે હાલ તેમની જે વિશેષ કાર તબિસ છે તેમાં સવાર ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી તેમનો કાફલો હવે રવાના થઈ રહ્યો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે પહોંચી ચૂક્યા છે આગ્રાથી હવે દિલ્હી અને દિલ્હી એરપોર્ટની આ સ્થિતિ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ જેમાં જોઈ શકાય છે તેમને વિશેષ કારમાં સવાર થઈ ચૂક્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા અને હવે આ કાફલો અહીંથી આગળ રવાના થઈ રહ્યો છે. રાત્રિ રોકાણ કરવાના છે દિલ્હીમાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે. અહીં ખાસ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.